પાડીના રેટલાવ ગામે એપાર્ટમેન્ટમાં રહેતું દંપતી ફ્લેટ બંધ કરી નોકરી પર જતા બંધ ફ્લેટને તસ્કરોએ દોઢે દિવસે નિશાન બનાવી રોકડ રૂપિયા સોનાના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 78,800 મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. પાર્ટી તાલુકાના રેટલાવ સરોજ એપાર્ટમેન્ટમાં સામે ફર્સ્ટ ફ્લોર રૂમ નંબર 101માં બકુલાબેન અને તેમના પતિ પ્રફુલભાઈ વિનુભાઈ સોની રહે છે. બકુલભાઈ દમણ કડૈયા ખાતે સર્ટ કેસ કંપનીમાં જ્યારે પ્રફુલભાઈ વેલ્સપુર કંપનીમાં નોકરી કરે છે. ગતરોજ બકુલાબેન અને તેમના પતિ પ્રફુલભાઈ રાબોતા મુજબ ઘર બંધ કરી નોકરી ગયા હતા ત્યારે ચોર તસ્કરોએ તેમના બંધ ઘરને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 78,800 મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. આ બનાવ અંગે પારડી પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સવારે અમે 8 વાગે નોકરી પર છીએ. હું ને મારા હસબન્ડ સવારે 8 વાગે નીકળી જઈએ. દિવસ દરમિયાન ઘર અમારું બંધ હોય છે. સાંજે હું 5:30 ઘર આવી એટલે ઘર જોયું તો ઘરનું તાળું તૂટેલું હતું. દરવાજા બંધ હતા, આકડા લગાવેલા, અને ઘરમાં અંદર દાખલ થઈ તો કબાટના લોકર તૂટેલા હતા. લોકરમાંથી 2 સોનાની ચેન, બુટ્ટી, વીટી, ચાંદીના સિક્કા, પગની બાયલ મળીને લગભગ 1.5-2 લાખની ચોરી થઈ ગઈ છે, અને રોકડ 25,000 રૂપિયા એટલે નુકસાની થઈ ગઈ છે. અને પોલીસને ફરિયાદ, અમે સાંજે આવી એટલે ખબર પડી એટલે પોલીસમાં ફરિયાદ આપી, અને પોલીસને એવી વિનંતી છે કે ઇન્કવાયરી કરે અને આમાં પોલીસ અમારો ગુનાનો ભેદ ઉકેલે, આ ચોરીનો તમને ફાયદો થાય એમ. આ સાથે ડોગ સ્કોડ પણ આવી હતી, અને આ સાથે ચોર આ તો થોડા દિવસે મારા ઘરે ચોર હતી, પણ રાત્રે પણ લોકોના ઘરે થાય છે, તો આ ચોરીનો ભેદ ઉકેલાય એવી અમારી માંગ છે. અમારી ભેદ ઉકેલાય. નામ બકુલાબેન પારેખ.